विद्यार्थी मित्रों, आज हूँ तमारी समक्ष प्रकरण नंबर 10 पर्यावरणना घटकों अने आंतर संबंधों ज त्रीजो भाग रजू करी रही छूँ। तो आ वीडियो में आपणे बाकीना बे प्रदूषणों विषे अभ्यास करीशू। एक तो हवानुं प्रदूषण अने चौथुं छे ध्वनि प्रदूषण। तो सौ प्रथम वात करीए आपणे हवाना प्रदूषणनी। टॉपिक छे हवानुं प्रदूषण। चलो जोईए कई कई रीते फैलाय छे हवानुं प्रदूषण। उद्योगों, मिलों, कारखाना, ताप विद्युत मथको एटले के जे वीजळी उत्पन्न थाय छे एवा मथको होय वगैरे द्वारा छोड़वामां आवता गैस के धुमाड़ो वातावरण में भळे छे तेने हवानुं प्रदूषण कहेवाय छे। हवाना प्रदूषण माटे हवामां उड़ता रजकणों जेवा के बर्तन तरीके वपराता कोळसाना रजकणों, कारखानाना धुमाड़ाथी कार्बन युक्त रजकणों भळे छे। आ उपरांत जोईए तो पेट्रोल अने डीजल थी चालता वाहनोना धुमाड़ामां रहेल नाइट्रस ऑक्साइड, कार्बन मोनोक्साइड, बेन्झोपायरिन अने कार्बन डायोक्साइड जेवा हवाना प्रदूषकों भरे छे। खनन अने बांधकामनी प्रवृत्तिथी प्रदूषकों हवामां उमेराय छे। खेतीनो घन कचरो सळगावाथी पण हवानुं प्रदूषण वधे छे। तो आ रीते हवामां झेरी वायुओ भळे छे अने हवानुं प्रदूषण वधતું જ જાય છે। તો હવે આપણે જોઈએ હવાના પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કે આપણે શું કરી શકીએ। તો હવાના પ્રદૂષણ રોકવા માટે સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ। ધુમાડો ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ। આગળ કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ। આગળ જઈએ તો કે પ્રદૂષણ મુક્ત એવા સીએનજી અને એનપીજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોને પ્રોત્સાહિત કરવા જોઈએ। જેમ કે આપણે બધા જાણીએ છીએ કે હાલ સરકાર પણ એવો જ આગ્રહ રાખે છે કે નાગરિકો સીએનજીવાળા વાહનોનો જ ઉપયોગ કરે। આ ઉપરાંત સૌર ઉર્જા જેમ કે સૂર્યશક્તિથી ચાલતા સાધનોનો આપણે ઉપયોગ કરવો જોઈએ। આ ઉપરાંત જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોકજાગૃતિ ફેલાવવી જોઈએ, કારણ કે લોકો સમજશે તો જ એનો સાચો ઉપાય છે। વાહનો માટે પીયુસીનો પણ કડક અમલ કરાવવો જોઈએ કે આપણું જે વાહન છે એનાથી કેટલું પ્રદૂષણ થાય છે કે ઓછું થાય છે કે વધુ થાય છે દર્શાવતું એક સર્ટિફિકેટ છે પીયુસીનું, એ કરાવવું જોઈએ। તો આ રીતે આપણે હવાનું પ્રદૂષણ છે ઓછું કરી શકીએ છીએ। હવે આપણે જોઈએ ચોથું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ। ધ્વનિનો અર્થ થાય છે અવાજ, અવાજનું પ્રદૂષણ। બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ। આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ। ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે। હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, એટલે કે જે વ્યક્તિને સંગીત સાંભળવું ગમે છે એને હળવું સંગીત જ ગમશે, પણ અતિ વધારે સંગીત એને ઘોંઘાટ જ લાગશે। જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે, એટલે કે જેવી જેવની પસંદ એ રીતનો અવાજ એને લાગે છે। કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમા ઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે। આપણે જોઈએ કે સિનેમા ગૃહની અંદર પણ ધ્વનિ શોષક પડદા લગાવ્યા હોય છે કે જેના કારણે સિનેમા ગૃહનો અંદરનો અવાજ બહાર આવી શકતો નથી અને એને કારણે અવાજનું પ્રદૂષણ ઓછું લાગે છે। જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા ટીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયનરનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે। સામાજિક પ્રસંગે વપરાતા લાઉડસ્પીકરો, બેન્ડ બાજા, ઢોલ નગારા,
આટશબાજી, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આટશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ આ પણ ધ્વનિ પ્રદૂષણનો જ એક ભાગ ગણાય છે. આપણે આજકાલ અનુભવ કરીએ છીએ કે લગ્ન પ્રસંગ હોય તો પણ બેન્ડવાજા અને ડીજે વગર તો એ પ્રસંગ પાર પડતો જ નથી. તો આ બધું એ ધ્વનિ પ્રદૂષણનો જ એક ભાગ છે. ધ્વનિ પ્રદૂષણની અસરને કારણે મનુષ્યના માનસ ઉપર પણ એની અસર જોવા મળે છે. તો એની માનસિક અસરો કઈ કઈ તો આપણે જોઈએ. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવે છે, એટલે કે લાંબે ગાળે બહેરાશ આવવાની પણ શક્યતા રહે છે. માનસિક સ્વાસ્થ્ય ઉપર એની વિપરીત અસર થાય છે. સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે કે કોઈ બોલે છે તો પણ ગમતું નથી સાંભળવું, એટલું બધું ચીડિયાપણું આવી જાય છે. આ ઉપરાંત કાર્ય કરવાની ક્ષમતા પણ આપણી ઘટે છે અને વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ તો નાશ પામે છે. આપણે જોઈએ છે કે અતિ સૂક્ષ્મ હોય છે આ જીવાણુઓ, કે એને સૂક્ષ્મ દર્શક યંત્રથી જોઈ શકાય છે. તો આવા કીટકો અને જીવાણુઓ તો આટલા ઘોંઘાટથી નાશ પામે છે, મૃત્યુ પામે છે. તો આ હતી માનસિક અસર. તમને પરીક્ષામાં પૂછાય છે બે ગુણનો પ્રશ્ન કે ધ્વનિ પ્રદૂષણથી કઈ કઈ માનસિક અસરો જોવા મળે છે. તો હવે આપણે જોઈએ ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. પહેલું, સિનેમા ઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. આગળ, સામાજિક પ્રસંગ હોય, ઉત્સવો હોય, ઉદ્ઘાટન પ્રસંગો હોય વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. આગળ, ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ, કે વૃક્ષો પણ ઘોંઘાટ છે એ શોષી લે છે. આ ઉપરાંત શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે તો નો હોર્ન, સાયલન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. આપણે રસ્તા ઉપર જતા હોય અને જો રસ્તામાં શાળા હોય કે હોસ્પિટલ હોય તો ત્યાં બોર્ડ માર્યું હોય કે નો હોર્ન. આ ઉપરાંત ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. આજકાલ આપણે જોઈએ છીએ કે કોઈ પણ પ્રસંગ હોય ફટાકડા તો ફોડવાના જ, લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે. આ ઉપરાંત રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. આગળ, યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ કરાવવા જોઈએ, એટલે કે એનો જે અવાજ છે ઓછો થાય. માનવીની ઉપરોક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશ યાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ, વરસવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ કે આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. જે કંઈ પણ આપત્તિઓ આવે છે, દુર્ઘટનાઓ થાય છે, એનાથી પણ પ્રદૂષણ વધે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ એનો આખરી ઉપાય છે. એટલે કે મનુષ્ય જાતે સમજે એ જ એનો ઉપાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પ્રકરણ નંબર 10ના ત્રણેય વિડીયોમાં સમજ પડી હશે. હવે તમારી સ્ક્રીન ઉપર સ્વાધ્યાયનો ફોટો આવ્યો હશે. તો આ સ્વાધ્યાયના પ્રશ્નો છે એનો અભ્યાસ કરી એના જવાબોનો તમારે નોટબુકમાં લખવાના રહેશે. હવે હું તમને મળીશ નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. સ્ટે હોમ, સ્ટે સેફ.